નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર જે ગુજરાત હાઈકોર્ટ પ્યુન ક્લાસ 4ની જે એક્ઝામ આવી રહી છે, તો તેના માટેના જે આઈએમપી પ્રશ્નો કહી શકાય બરાબર તેવા પ્રશ્નોનો આજે આપણે આજના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો વિડીયોમાં આપણે આજના પેપરની અંદર, આજના વિડીયોની અંદર જે હાઈકોર્ટ પ્યુન ક્લાસ 4ની એક્ઝામ આવી રહી છે તેના માટેના સવાલો. તો પહેલો સવાલ છે કે BFW બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા અંતમાં રમાડવામાં આવનારી ફાઇનલ બેડમિન્ટન સ્પર્ધામાં જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે? તો જવાબ આવશે PV સિંધુ. પછી બે નંબરનો સવાલ, તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શું આવશે? WV રમણ. મિત્રો, આ વિડીયો તમે સંપૂર્ણપણે અંત સુધી જોતા રહેજો, આવનારી પરીક્ષા માટે આમાંથી ખૂબ જ ઉપયોગી સવાલો આવી શકે. ત્રણ નંબરનો સવાલ, નીચેનામાંથી કયું ઉપનામ ગૌતમ ગંભીરનું છે? તેના ઓપ્શન આવશે બંને કે ગાઉટી અને ધ સેકન્ડ વોલ. આ બંને ઉપનામ ગૌતમ ગંભીરના છે અને હાલમાં ગૌતમ ગંભીરને પદ્મશ્રી એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવેલા છે. આ પણ યાદ રાખવું જરૂરી છે. ચાર નંબરનો સવાલ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહેનાર રાજ્ય કયું છે? તો શું આવશે? ગુજરાત. પાંચ નંબરનો સવાલ, તાજેતરમાં પ્રક્ષેપિત હાઈપર સ્પેક્ટ્રલ ઉપગ્રહે તેની ભ્રમણકક્ષામાં ગોઠવાઈ સૌપ્રથમ કઈ તસવીર લીધી? તો કયું આવશે? કચ્છ વિસ્તારની તસવીર લીધી. છ નંબરનો સવાલ, તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવા યુનેસ્કોને દરખાસ્ત મોકલાઈ છે? તો આવશે ફ્લેમિંગો સિટી. સાત નંબરનો સવાલ, હોકી વર્લ્ડ કપ 2018 ફાઇનલમાં નેધરલેન્ડે બેલ્જિયમને હરાવીને ચેમ્પિયન બન્યું છે? આઠ નંબરનો સવાલ, તાજેતરમાં નવા નિયુક્ત મુખ્યમંત્રીઓ યોગ્ય રીતે જણાવો. બરાબર, તો આમાં જે મુખ્યમંત્રીઓ અને જે રાજ્ય આપેલું છે તે પાંચે પાંચ ઓપ્શન કેવા છે? સાચા છે, એટલે જવાબ આવશે ઉપરના તમામ. નવ નંબરનો સવાલ, તાજેતરમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો જારી કરાયો છે? જવાબ આવશે 100 રૂપિયાનો સિક્કો જાહેર કરાયો છે. દસ નંબરનો સવાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદમાન અને નિકોબારના 3 ટાપુઓ પૈકીના કયા એકને ક્રાંતિકારી નામ આપ્યું છે? તો જવાબ આવશે નેતાજી સુભાષચંદ્ર બોઝ. 11 નંબરનો સવાલ, તાજેતરમાં RBI રૂપિયા 20ની નોટ જારી કરશે તેમાં કઈ બાબતની તસવીર જોવા મળશે? તો શું આવશે? અજંતાની ગુફાઓ. 91 નંબરનો સવાલ, એટલે કે 12 નંબરનો સવાલ, 91માં ઓસ્કાર પુરસ્કાર માટે કઈ ભારતીય શોર્ટ ફિલ્મ નોમિનેટ થઈ? તો શું આવશે? પીરિયડ એન્ડ ઓફ એ સેન્ટેન્સ. 13 નંબરનો સવાલ, તાજેતરમાં કેટલામાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આરંભ થયો? જવાબ આવશે 11માં. 14 નંબરનો સવાલ, કયું ઝોડકું અયોગ્ય છે? તો શું આવશે? 17 ડિસેમ્બર વિજય દિવસ, તે અયોગ્ય છે, બાકી જે આપેલા છે બરાબર તે યોગ્ય છે. 15 નંબરનો સવાલ, તાજેતરમાં GDP કોન્ફરન્સ વિશે સાચા વિધાન ચકાસો? તેનો જવાબ આવશે ઓપ્શન નંબર B. એ અને સી આ બે વિધાન કેવા છે? સાચા છે. 16 નંબરનો સવાલ, તાજેતરમાં ભારતીય ટીમના કયા ખેલાડીએ કબડ્ડીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો શું આવશે? અનુપકુમાર. 17 નંબરનો સવાલ, તાજેતરમાં કોને મિથોઈ મિલા શીર્ષકથી સન્માનિત કરવામાં આવ્યા? તો આવશે મેરીકોમ. 18 નંબરનો સવાલ, તાજેતરમાં 54માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો આવશે અમિતાભ ઘોષ. 19 નંબરનો સવાલ, COP24 કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે કેટોવોઇસ. 20 નંબરનો સવાલ, તાજેતરમાં ગુજરાતના લોકાયુક્ત પદેથી કોણ નિવૃત્ત થયા છે? જવાબ આવશે ડૉક્ટર DP બુચ. ત્યાર પછી 21 નંબરનો સવાલ, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો શું આવશે? મ્યુનિસિપાલિટી. બી ઓપ્શન આપેલો છે તે જોડણી કેવી છે? સાચી છે. 22 નંબરનો સવાલ, નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે? તો જવાબ આવશે સાલભંજિકા. 23 નંબરનો સવાલ, નીચેનામાંથી કયો શબ્દ ચંદ્રનો પર્યાય નથી? તો આવશે ચંદ્રિકા. 24 નંબરનો સવાલ, નીચેનામાંથી વિરુદ્ધાથી કઈ જોડ અયોગ્ય છે? તો આવશે જાણીતું અને ખાનગી. 25 નંબરનો સવાલ, તાજેતરમાં વર્ષ 2018નો ગુજરાતી ભાષા માટેનો
સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? છે તો શું આવ્યું છે? શરીફા વીજળીવાળાને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. 26 નંબરનો સવાલ, તાજેતરમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરની આઈસીસી દ્વારા વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2018 માટે પસંદગી કરવામાં આવી? તો આવશે સ્મૃતિ માધાના, જે મહારાષ્ટ્ર રાજ્યના છે. 27 નંબરનો સવાલ, તાજેતરમાં એશિયન ટુર ઓર્ડર ઓફ મેરિટ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યું છે? જવાબ આવશે શંભુ કર શર્મા. 28 નંબરનો સવાલ, ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ પ્રવાસ નિબંધનું નામ જણાવો. તો આવશે હિમાલયનો પ્રવાસ. બરાબર. 29 નંબરનો સવાલ, સૌ પ્રથમ પરદેશ જનાર સાહિત્યકારનું નામ જણાવો. આવશે મહિપતરામ રૂપરામ નીલકંઠ. 30 નંબરનો સવાલ, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોની કૃતિ છે? આવશે નારાયણભાઈ દેસાઈ. 31 નંબરનો સવાલ, તાજેતરમાં ગુજરાતી ભાષાના કયા શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે? તો શું આવશે? નોટબંધી. 32 નંબરનો સવાલ, કયા અનુચ્છેદ અંતર્ગત મુખ્યમંત્રી રાજ્યપાલ અને મંત્રીમંડળ વચ્ચેની કડીરૂપ ભૂમિકા ભજવે છે? તો શું આવશે? અનુચ્છેદ નંબર 167. 33 નંબરનો સવાલ, કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે? તો આવશે 164. બરાબર. ત્યાર પછી 34 નંબરનો સવાલ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? જવાબ આવશે 11 લાખ રૂપિયાની ધનરાશિ આપવામાં આવે છે. ત્યાર પછી 35 નંબરનો સવાલ, સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કારમાં વિજેતા સંસ્થાને શું ઇનામ આપવામાં આવે છે? શું આવે છે? પ્રમાણપત્ર સાથે 51 લાખ રૂપિયા. 36 નંબરનો સવાલ, આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો કોણ આવશે? સીડી દેશમુખ. બરાબર. હવે તમારે 36 નંબરનો જે સવાલ છે તેમાં એવો જવાબ આપવાનો છે કે આરબીઆઈના હાલના ગવર્નર કોણ છે. બરાબર. જવાબ તમને આવડતો હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. બરાબર. સવાલ તમારો એ રીતે કે આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા, તો ભારતના વર્તમાન આરબીઆઈના ગવર્નર કયા છે અને કેટલામાં છે? આ તમારો આન્સર રહેશે. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. 37 નંબરનો સવાલ, બોક્સિંગ ટીમના નવા કોચ સી એ કટપ્પાને રમતગમત ક્ષેત્રે કયો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે? તો શું આવશે? દ્રોણાચાર્ય એવોર્ડ. 38 નંબરનો સવાલ, ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ છે વર્તમાનમાં? તો આવશે મનપ્રીત સિંઘ. 39 નંબરનો સવાલ, ગોલ્ફની રમતમાં મેદાનને શું કહેવામાં આવે છે? તો શું આવે? કોર્સ. 40 નંબરનો સવાલ, કયા નંબરને હાર્ડી રામાનુજન નંબર તરીકે ઓળખવામાં આવે છે? તો આવશે 1729 નંબર. 41 નંબરનો સવાલ, તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 134મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? તો આવશે 1885ના રોજ હ્યુમન એક્ટિવિયન હ્યુમી નામના અંગ્રેજી જે વ્યક્તિ હતો તેની મદદથી આ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. 42 નંબરનો સવાલ, ગુજરાતમાં કયા વિસ્તારને ઘઉંને TI ટેગ આપવામાં આવે GI ટેગ આપવામાં આવ્યો છે? તો શું આવશે? ભાલિયા ઘઉં. ત્યાર પછી 43 નંબરનો સવાલ, ભારતના પંડિત અરુણ ભાદુરી કઈ શૈલી સાથે સંકળાયેલા હતા? ઓપ્શન છે શાસ્ત્રીય સંગીત, કર્ણાટક સંગીત, બિહારી સંગીત કે પછી રાજસ્થાની સંગીત. તો જવાબ આવશે શાસ્ત્રીય સંગીત. 44 નંબરનો સવાલ, G20ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે? જવાબ, ગ્રુપ ઓફ 20. બરાબર. 45 નંબરનો સવાલ, બાંગ્લાદેશની સંસદનું નામ જણાવો. તો આવશે જાતીય સંસદ. બરાબર. 46 નંબરનો સવાલ, OPEC નું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન તમને આપેલા છે A વિયેના, B ઈરાન, C ઈરાક કે D UAE. તો જવાબ આવશે A વિયેના. બરાબર. ત્યાર પછી 47 નંબરનો સવાલ, તાજેતરમાં ફૂટબોલમાં 100 મેચ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો? બરાબર. ઓપ્શન તમને આપેલા છે નોવાક જોકવિચ, ઓપ્શન નંબર B કાલેરસન, ત્યાર પછી ઓપ્શન નંબર C રોનાલ્ડો કે પછી ઓપ્શન નંબર D કાયો. તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર D રોનાલ્ડો. 48 નંબરનો સવાલ, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે કરવામાં આવી? 1968, 1988, 1986 કે પછી 1995? તેનો જવાબ આવશે 1968માં. બરાબર. 1968 જે વર્ષ હતું તે વર્ષથી માનવ અધિકાર પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી. 49 નંબરનો સવાલ, તાજેતરમાં હોલિવૂડની કઈ સફળ મહિલા નિર્દેશક અને અભિનેત્રીનું નિધન થયું છે? તો જવાબ આવશે પેની માર્શલ. બરાબર. 50 નંબરનો સવાલ, પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય જે હિંગોળગઢ ગામે આવેલું છે તે કયા તાલુકામાં આવેલું છે? તો એનો જવાબ આવશે, ઓપ્શન આપેલા છે A ધોરાજી, B જસદણ, C જેતપુર કે પછી જામકંડોરણા. તો જવાબ આવશે ઓપ્શન નંબર B જસદણ.
બરાબર. તો મિત્રો આ હતા 1 થી 50 પ્રશ્નો કે જે આવનારી હાઈકોર્ટ પ્યુન માટેની જે ક્લાસ 4ની એક્ઝામ આવવાની છે, બરાબર. બાકીના પ્રશ્નો હું બીજા વિડીયોની અંદર મૂકીશ. જે પણ તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે જે હાઈકોર્ટ પ્યુનની એક્ઝામ આપવા માગતા હોય, તે મિત્રો સુધી આવો વિડીયો પહોંચી રહે, જેને પરિણામે તે પરીક્ષામાં સારા એવા માર્ક્સ કવર કરી શકે. તો જેમ બને તેમ વિડીયોને શેર કરજો, અને જો તમે ચેનલમાં પ્રથમ વખત આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેને પરિણામે આવનાર વિડીયો તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.